ગિરનાર એ જગ પ્રસિદ્ધ મહાપર્વત છે, જે હિમાલય કરતાં પણ વધારે આયુષ્ય ધરાવે છે, જેના ઉપર હિન્દુ અને જૈન ધર્મના અનેક તીર્થ સ્થળો સદીઓથી આવેલા છે. પરંતુ આ મહાપર્વત ઉપર ચડવું કેવી રીતે, ત્યારે એ મુશ્કેલીને ટાળવા ગુજરાતના સોલંકી રાજવી કુમારપાળે ગિરનાર ઉપર સૌ પ્રથમ પગથિયાઓ બાંધ્યા હતા, જે પગથિયાઓનો વિક્રમ સંવત 1683માં દીવના સંઘજી મેઘજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પરંતુ આ પગથિયાઓ સદીઓની કાળની થપાટો ખાઈ ખાઈને તૂટી ફૂટી ગયા હતા. ત્યારે ફરીથી નવેસરથી ગિરનાર ઉપર પગથિયા બાંધવાનું આયોજન નવાબ રસૂલ ખાનજીના સમયમાં કરવામાં આવ્યું. આ વિચાર દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ નવાબ પાસે મૂકતા એ ઓલિયા નવાબે તરત જ એ વાત સહર્ષ સ્વીકારી લીધી. પરંતુ સવાલ એટલા બધા નાણાં ક્યાંથી લાવવા એ સૌને મૂંઝવતો હતો. આથી રાજ્યના સાણા ઢાયા વિચારશીલ અધિકારીઓએ કદાચ ભારતભરની સૌ પ્રથમ ગણી શકાય એવી લોટરી બહાર પાડવાની યોજના વિચારી. આ યોજના મુજબ તરત જ દિવાન બહેચરદાસ દેસાઈ અને ડોક્ટર ત્રિભુવનદાસ મોતીચંદ શાહની મુખ્ય આગેવાનીમાં 11 વ્યક્તિઓની એક કમિટી બનાવવામાં આવી, જેણે ગિરનાર લોટરીની સંપૂર્ણ યોજના ઘડી કાઢી હતી. આ પછી ટિકિટો વેચવા માટે રાજ્યના ગેઝેટ દસ્તોરલ અમલ સરકાર જૂનાગઢમાં દર મહિને જાહેરાત આપવા માંડી, જેના જાહેરાતના શબ્દો પણ ખૂબ જ રમૂજ ભર્યા હતા, જેમ કે તમે જો આળસ કરશો તો આખી મુદત પૂરી થઈ જશે, માંગલિક કાર્ય મુલતવી રાખવાથી ઘણીવાર માઠા ફળ પ્રાપ્ત થાય, ગણો તો પરમાર્થ અને ગણો તો સ્વાર્થ, થોડી કિંમતમાં મહાભારત નફો, મારે તેની તલવાર અને ભણે તેની વિદ્યા, ભરે એની લોટરી, આવા આ લોટરીની જાહેરાતના શબ્દો હતા. આ લોટરીની ટિકિટો મરાઠા પારસી મુસ્લિમ કાઠી દરબારો રાજપૂતો વાણિયા નાગરો પટેલ ધોબી સિંધી મોચી સુતાર મારવાડી રબારી અને અનુસૂચિત જાતિના લોકોએ લાહોરથી કરાંચી શાહપુર ધંધુકા કલકત્તા બેંગ્લોર જૂનાગઢ અને સૌરાષ્ટ્રના ઘણા બધા સ્થળોના લોકોએ ટિકિટો ખરીદી હતી. લોટરીનું પ્રથમ ઇનામ 16/5/1892ના રોજ જાહેર થતા મુંબઈના સવિતાબેન ખાંડવાળાને લાગેલ, પરંતુ તેમને એ રકમ પછીથી રાજ્યે 10,000ની કરીને આપી હતી. બધા ઇનામો જાહેર કરતા 4 દિવસ લાગ્યા હતા. આ લોટરીના નાણામાંથી 1892થી પગથિયા બાંધવાનું શરૂ કરવામાં આવ્યું અને 1.5 લાખના ખર્ચે કાળા પથ્થરના પગથિયાઓ ઈસવીસન 1908માં પૂર્ણ થયા, જે આજ સુધી અડીખમપણે ઊભા છે. સીડી ચડતા જ બંને બાજુમાં અંગ્રેજી અને ગુજરાતીમાં આ બાબતના શિલાલેખો લખાયેલા જોવા